અવની ટેલરિંગમાં તમારું સ્વાગત છે. આ 2 મીટરના કાપડમાંથી હું તમને ટોપ બનાવવાની રીત બતાવું. ડાયરેક્ટ કાપડ ઉપર સીધું કટિંગ અને આપણે ટોપ એ માપનો એકદમ ઉપર ગોઠવી અને કેટલા માપ લેવાની કેવી રીતે હું તમને સહેલાઈથી બતાવું છું. આ માપનું છે, આની આનું માપ લઈ ને આપણે આવી રીતના આમાં બનાવવાનું છે. આ 2 મીટરનું કાપડ લીધું છે. આ બાજુ આ 2 ને આ 2, આ 4 વાળું રાખવાનું ને આ બાજુની ખુલ્લી સાઈડ આવશે. આ વધેલું કાપડમાંથી આપણે સ્લીવ બાંય બની જશે અને અસ્તર નાખવાનું હોય તો આ બેક સાઈડ હંમેશા આપણે બેક સાઈડમાંથી કટિંગ કરવાનું ને એ બેક સાઈડ ઉપરથી લેવાનું માપ બધા. આવી રીતનું આપણે આખો ટોપ 2 બાજુનું એક સરખો ડબલ કરી અને આવી રીતે આખું ગોઠવી દેવાનું. કાપડમાં થોડુંક વધેલું એ રાખવાનું કાપડ માપનું, આ વધેલું કાપડ એક સાઈડ કરી નાખવાનું. આ બાજુથી મેં આ એક સાઈડ લીધી છે ને આવી રીતે આપણે ગળું આવી રીતે રાખવાનું ને આના બધા માપ લેતા જવાના ને પહેલાં ગોઠાવી અને સહેલી રીતથી એકદમ સરળ રીતથી હું તમને ડાયરેક્ટ સીધું ટોપ ઉપર જ કટિંગ કરીને કેવી રીતે કરવું એ રીત આવી રીતના ગોઠવી દેવાનું. કાપડ પણ 4 વાળું રાખવાનું ને આ જબો પણ જાય. 1, 2, 3 ને આ 4, આ ટોપ કયો કે જબો ગયો ડ્રેસનો, એવી રીતના આમ આપણે એક સરખું ગોઠવી દેવાનું. આમાંથી આપણે આ ગોળ ગળું છે એટલે આમાં આપણે કોલર બનાવવાનું છે. કોલરવાળું એટલે કોલરવાળું બનાવવાનું છે એટલે મેં પછી એનું ડાયરેક્ટ માપ લઈને માપથી જ કર્યું છે. આ આપણે ટૂંકું ગળું ને ઓળું સેટ પોળું રાખવાનું, બાકી કમ્પ્લીટ આ બધું આપણે જેટલું નિશાન હોય એ બધા નિશાન માપી આવી રીતે ગોઠાવી જ દેવાના. સિલાઈનું રાખવાનું કાપડ બધા નિશાની મરાઈ ગઈ. હવે આપણે સીધું માપ લેવાનું કે કોલરવાળું બનાવવાનું છે એટલે આપણે 7નો કોલર બનાવશું. કોલર ગળું એટલે 7 ઇંચ રાખવાનું. 7 ઇંચ એના રાખ્યા તો આરમોલ પણ આપણે 7ના આવે. આ માપ નહીં હાલે એટલે કોલરવાળું બનાવવાનું છે એટલે આ ભાગ મોટો હોવો જોઈએ એટલે એ આપણે 7નું રાખશું. આ ગોળ છે એટલે ગોળનો માપ છે, એમાંથી આપણે કોલર બનાવવાનું એ ખાસ ધ્યાન રાખવાનું. કોલર બનાવીએ એટલે આપણે ગળું 5નું હોય તો 2 ઉમેરીને એટલે 7 કરી શકીએ. આ બની ગયું કમ્પ્લીટ. પછી આપણે આ પોળાઈનો માપ લેવાનો. પોળાઈનો માપની કંઈ જરૂર નથી પણ 2 ઇંચ અહીં તમે ઉમેરી દેવાનું, ખાસ ધ્યાન રાખવાની. અહીંથી આપણે આ 14 પોઈન્ટ મારવાના. કમરનું ફિટિંગ આવે. આ બધા માપ તો આવી ગયા છે પણ શું માપથી આપણે ખબર પડે કે કેટલું છે એ. આ 9 છે એટલે આપણે 2 ઇંચ અહીંયા ઉમેરી દેવાનું ને કાપાનું ફિટિંગ ત્યાં પણ 2 ઇંચ આપણે ઉમેરી દેવાનું. પછી આવી રીતના આપણે શેપ આપી દેવાનું. અહીંથી સીધું લાઇનિંગ લઈ લેવાની જે નિશાની મારી હતી જ. અહીંથી સિલાઈમાં બધું આવી જાય. આ ઘેરનું એટલું આવે એટલું એટલું આપણે સિલાઈમાં રાખવાનું એટલે કમ્પ્લીટ જેટલું છે એટલું આવી જાય. આવી રીતના બધા માપ લઈ અને ડાયરેક્ટ બનાવવાનું. આ કમરનું છે ત્યાંથી ગોલાઈ લેવાની આવી રીતે અહીંયા લઈ લેવાનું. અહીંથી પછી સીધું ડાયરેક્ટ આવી રીતથી. હવે આપણે ગળું બનાવવાનું છે. પાંચનો શોલ્ડર બનાવવાનો ને વધે એટલું બેનું આપણે ગળું બનાવવાનું છે. આ ભાગ ઉપલો ભાગ એ અંદરનો પાછળનો ભાગ 1 ઇંચનું રાખવાનું ને આગલું ગળું આપણે 3 ઇંચનું રાખવાનું છે. ફિટિંગ કોલર બનાવવાનું છે. 3 ઇંચનું ગળું બનાવીને આવી રીતના આપણે શેપ આપી દેવાનો ગોળ. 1 ઇંચનું અહીંથી આવી રીતે આપી દેવાનું. આ 2 ગળા થઈ ગયા પછી આપણે અહીંયાથી 6 ઇંચ ઉમેરવાનું. અહીંયાથી કમ્પ્લીટ 6 ઇંચ અહીંયા આવી રીતે કટિંગ કરીને આવી ઉપરથી આપણે
આવી જશે. કોલર નેકવાળું હોય એટલે અહીંયા ઉપપટ્ટી આપણે કે કોઈ પણ ડિઝાઇન પોટલી બટન જે તમારે રાખવું હોય, પહેલાં છનું ગળું તો બનાવવાનું જ. એવી રીતે કમ્પ્લીટ આ બધું તૈયાર કમ્પ્લીટ કરીને આવી રીતે સીધું ડાયરેક્ટ કાપડ ઉપરથી જ, જબા ઉપરથી જ તમને માપ રાખી અને કટિંગ કરવાની રીત સહેલી અને સરળ રીતથી હું બતાવું. તમને આમાં કંઈ ન સમજાય તો મને કમેન્ટ કરજો, અમારા વિડીયો પૂરા જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને સપોર્ટ કરો છો એવો જ વધારે સપોર્ટ કરજો. હવે આપણે આ કટિંગ કરી લેશું. અહીંયા આપણે આજે આગળનો ભાગ છે એમાં એક ઇંચની અડધા ઇંચની ગોલાઈ આપવાની બાંયેથી આવી રીતે અંદરનો ખાડો રાખવાનો, ઓટલો એ ખાસ ધ્યાન રાખવાનું. ત્યાં તો આગળનો ભાગ આપણો ફિટિંગ આવે એને લીધે આ વધારે એટલું કટિંગ કરી નાખવાનું. આગળનો ને પાછળનો બે ભાગ કટિંગ કરી નાખ. હવે આપણે બાય સ્લીવ કટિંગ કરીશું. આ કાપડમાંથી આપણે સ્લીવ બનાવવાની માપ લઈને આ બાજુ પેક સાઈડ રાખી છે, આ બાજુ ખુલ્લી સાઈડ. આપણે આ ફોર ફોલ્ડ ચાર વાળું કાપડ રાખી અને હંમેશા બાંય બનાવવાની. બે બાંયનું કાપડ આપણે ચાર વાળું જોઈએ, ઉપર જ બાંય સીધી હું ડાયરેક્ટ મૂકી અને કટિંગ કરવાની રીત બતાવું છું સહેલી અને સરળ રીતથી. એટલું જેટલું હોય એટલું કાપડ આ ફિટિંગનું તો આમાં આવી ગયું. પછી આ માપ આપણે આવી ગયું પછી આ માપ ખાસ ધ્યાન રાખવાનું, આમાં કેટલું છે આપણે આરમોલનું એ માપ લેવાનું, એ નિશાને એ મારી દેવાની. એ બધા જેટલા માપ છે એ આવી રીતે ગોઠવી દેવાના. પછી અહીંથી આપણે માપનો બાયનો શેપ આપી દેવાનો આવી રીતથી. અહીંયાથી આપણે જે પટ્ટી હતી એ વધારે હરખું મેં નહોતું આવતું કાપડ એટલે આ પટ્ટી કટિંગ કરી અને હું પછી આમાં જોઈન્ટ કરી દઈશ એટલે એક સરખું બની જાય. આવી રીતના ઉપર જ પટ્ટી આવી રીતના બનાવી દઈશ, જેમાં બોર્ડરમાં નીચે આપણે આ ટોપમાં છે એવી જ રીતથી એ આ ઉપર ડબલ આવી જશે કાપડ. એટલે આ સીધું બાયનું માપ બરોબર જ રાખ્યો છે. આ કાપડ આપણે ઉપર જ જોઈન્ટ કરશું એટલે એટલું નટલું માપ રહે. હવે આ સીધે સીધું આપણે ડાયરેક્ટ બાય કટિંગ કરશું. લંબાઈની કે કાંઈ જરૂર નથી, બધું માપ એમાં આવી ગયો જેટલું હતું એ કમ્પ્લીટ ડાયરેક્ટ ઉપર રાખીને. આ બાંય કટિંગ આવી રીતના, આ લાંબી બાંયનો ટોપ છે. આવી જ રીતે હું તમને બીજા પણ વિડીયામાં માપ બધા ટોપના કેવી રીતે લેવા, શોલ્ડર આ બધું પણ હું તમને રીતથી બતાવ્યા. પહેલાં તમને સીધું સહેલું અને સરળ રીતથી બતાવ્યું છે
અમારા વિડીયો પૂરા જોજો. થેન્ક યુ.